नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। तो मित्रों, हवामान विभाग ना कहवा अने जणावा मुजब वावाझोडुं गुजरात सुधी पण आवी शके छे तेवी शक्यताओ छे। 5 मे पछी बंगाल नी खाड़ी में सिस्टम मॉडलो दर्शावी रह्या छे। 10 मे ना आजूबाजू वावाझोडुं आवी शके छे। हजू आगाही में घणा फेरफारो जोवा मळी शके छे। आ वावाझोडा में 90 किमी झड़पे पवन फूंकावानी शक्यताओ छे। आ वावाझोडुं गुजरात पर केटली असर करशे ते जाणवुं खूब ज अघरुं छे, केम के हजू नक्की नथी के वावाझोडुं केटली मजबूताईथी आगळ वधशे। त्यारे हवामान विभाग द्वारा वरसादनी आगाही करवामां आवी छे, जेथी खेडूतो चिंताना वादळ छवाई गया छे। साथे साथे माहिती मळी छे के 10-12 મેની વચ્ચે ચોમાસાની શરૂઆત થઈ જશે। સૌપ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ભારતના નીચેના સમુદ્રથી થાય છે। હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહી વ્યક્ત કરતા જાણવામાં આવ્યું હતું કે આગામી થોડાક દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાય છે। આ આગાહીથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે તોકતે વાવાઝોડું પછી જો આ વર્ષ ફરી વાવાઝોડું આવશે તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે। તો બસ મિત્રો, ફરી મળીશું નવા વિડિયો સાથે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, આને લઈને તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટ કરી જણાવી પણ શકો છો।